યાદ રાખજો, જીવનમાં ચેન્જ લાવવું હોય તો તમારી ચોઇસ બદલી નાખો. જે વર્ષો ગયા એને ભૂલી જાઓ. 2075 ના વર્ષને મારે સુધારી દેવું છે. પ્રતિક્રમણ, સામાયિક, જીન પૂજા, જીન વાણી, તીર્થયાત્રા, 99 ઉપધાન, છરી પાડતા સંઘો, સ્વાધ્યાય, જ્ઞાન ધ્યાન, આ કરવા દ્વારા મારે મારા વર્ષને સુધારી લેવું છે. અને એક છેલ્લી વાત કહી દઉં, ત્યારે કેવું બનશે, તમે ચેન્જ લાવશો ને તમારે ચેલેન્જ ઉઠાવવાનો પ્રસંગ આવશે. નહીં નહીં, આજે હવે તમારે 14 છે પણ રાતના ખાવું પડશે. કેમ? આજે પ્રસંગ ને એટલે આપણે બહાર જવાનું છે. ક્યારેક સામાયિક માટે ચેલેન્જ ઉઠાવવી પડશે, ક્યારેક જીનવાણી માટે ચેલેન્જ ઉઠાવવી પડશે, ક્યારેક ચોવિયાર માટે, ક્યારેક અપક્ષના ત્યાગ માટે. પણ આગળ એ જ માણસ આવે છે કે જે ચેલેન્જને ઉઠાવતા શીખે છે. મહાભારતની અંદર કૃષ્ણે અર્જુનને ચેલેન્જ આપી, પડકાર કૃષ્ણએ ઉઠાવી લીધી તો મહાભારતમાં પાંડવોનો વિજય થયો. તમે ક્યારેક ચેલેન્જની વાત આવે છે ને, પડકારની વાત આવે ત્યારે પાણીમાં બેસી જાઓ છો. લ્યો ત્યારે હવે આ 14 દિવસે રાત્રે ખાઈ લેશો. શા માટે? પણ ઉપવાસ કરીને હું ભૂખ્યો રહી શકું છું, આજે છૂટો રહીને એક ટંગ છોડી ના શકું. આવી તો ચેલેન્જો ક્યારેક જ આવવાની છે, અને એમાં જો હું ફેલ થઈ જઈશ, જિંદગીમાં કાયમ માટે ફેલ થઈ જઈશ. આ વર્ષને જો સુધારી લેવું હોય, 4 ચીજ બરાબર યાદ રાખો, 4C બરાબર યાદ રાખો. નંબર 1 ચાન્સ, નંબર 2 ચોઈસ, નંબર 3 ચેન્જ, નંબર 4 પણ મળીશ. પસંદગી કરી લો, પરિવર્તન આવી જશે, અને ક્યારેક પડકાર ઉઠાવવાની તૈયારી રાખજો. આ વર્ષ ધર્મથી સમૃદ્ધ બનો, સુખ સમૃદ્ધિથી યુક્ત બનો. આરાધના કરવા દ્વારા તમારા આત્માનું કલ્યાણ કરો. પણ હવે એ કેવું છે, આ વર્ષે શા માટે નૂતન વર્ષે આટલી બધી પ્રવૃત્તિ? 2 ઘટના છે. 11 લાખ વર્ષ પુરાણ છે. 20માં ભગવાન કયા થયા? 20માં ભગવાન મુનિ સુવ્રત સ્વામીના એક શિષ્ય હતા, સુવ્રત સ્વામી. વિહાર કરતા એકવાર ઉજ્જૈની નગરીમાં આવ્યા છે. નગરની બહાર ઉતર્યા, ઉદ્યાનમાં દેશના સાંભળવા આવ્યા છે, રાજા મંત્રી દેશના તો સાંભળી, પણ નમુચી નામનો એક મંત્રી હતો જૈનોનો, ભારત ઋષિ, એના મગજમાં ના બેઠો, તોડી નાખ્યા એને. ધર્મ કર્મની વાત ખોટી, પુણ્ય પાપની વાત ખોટી, આલોક પરલોકની વાત ખોટી, હું નથી માનતો. આચાર્ય સુવ્રત સૂરીએ કીધું, ભાઈ તું ના પડે એટલા માત્રથી મટી ન જાય તો વાત કરો. સુવ્રત સૂરી વાત કરવા તૈયાર થયા ત્યાં એમનો નાનો સાધુ ઉભો થઈ ગયો. ઐરાવણ હાથી સાથે આપ લડો તે બરાબર છે, આ તો સુલ્લક જંતુ છે, એને તો અમે પહોંચી વળશું, આપ બેસી જાઓ. અને નાના સાધુએ નમુચીને વાદમાં હરાવી દીધો. રાત પડી, નમુચીને ઊંઘ નથી આવતી, બધાની વચ્ચે મારું ઇન્સલ્ટ થયું છે, આનો બદલો ન લઉં તો મારું નામ નમુચી નહીં. અને ખુલ્લી તલવારે નમુચી ઘરેથી બહાર નીકળ્યો, ઉદ્યાનમાં ઉપાશ્રયમાં મહાત્મા જ્યાં સૂતા છે ત્યાં તલવાર લઈને મારવા જાય. શાસન દેવતા એને પૂતળા જેવો સ્થિર કરી દીધો. સવાર પડી, સૌની નજર પડી, રાજાને ખબર પડી, રાજા આવ્યા. અરે નમુચી, સમજી ગયો. શાસન દેવતાને વિનંતી કરી કે આને છૂટો કરી દો. એક જ શરત, જિંદગીમાં ક્યારે સાધુને હેરાન નહીં કરે, માફી માંગી. નમુચીનો લોકોએ તુચકાર કર્યો, નમુચીને થયું હવે આ ઉજ્જૈનીમાં નહીં રહેવાય, ભાગ્યો. અને ત્યાંથી ભાગીને હસ્તિનાપુર નગરીમાં પહોંચ્યો છે. ત્યાં રાજા પદ્મોત્તર છે, 2 દીકરા છે, 1 વિષ્ણુ, બીજો મહાપદ્મ. દિવસો પસાર થઈ રહ્યા છે. રાજાને થયું કે હવે મારી ગાદી ઉપર કોકને બેસાડ્યું, એટલે વિષ્ણુ અને મહાપદ્મ 2 દીકરા છે, યુવરાજ તો બનાવી દઉં. વાત કરી વિષ્ણુને, વિષ્ણુ તું મોટો છે, તું યુવરાજ બન. ત્યારે વિષ્ણુએ કીધું, પિતાજી મારું મન સંસારમાં ચોંટતું નથી, ચારિત્ર લેવું છે, પણ મારા નાના ભાઈને
વિષ્ણુની પરમિશન લઈ મહાપદ્મને યુવરાજ બનાવવામાં આવ્યા. વિષ્ણુએ દીક્ષા લીધી, આગળ જતા પદ્મોત્તરે દીક્ષા લીધી, નાનો ભાઈ રાજા બન્યો. એમ કરતા કરતા એક દિવસની વાત, એની માતા અને સૌખ્ય બંને વચ્ચે કોઈક બાબતે મનમુટાવ થયો. એમાં હજી પિતાજીએ દીક્ષા નથી લીધી એટલે પિતાજીએ બંનેને કાર્ય કરતા અટકાવ્યા. નાના ભાઈ મહાપદ્મને ખોટું લાગી ગયું, રાતોરાત ઘર છોડીને ભાગી ગયો. 12 વર્ષની અંદર એ હકીકતમાં ચક્રવર્તીનો જીવ હતો, ચક્રવર્તી બનીને પાછો આવ્યો.